પેપર નંબર 14 ઔદ્યોગિક સમાજશાસ્ત્ર. હવે આપણે જે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં યુનિટ 3 છે તેની ચર્ચા કરી ચૂક્યા હતા. તો આપણા આ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં લગભગ 3 યુનિટો છે તે આપણે લોકોએ પૂરા કરી લીધા છે, અને મને એવી આશા છે કે તમે આ ત્રણેય યુનિટને યુનિટમાંથી જે મેં તમને લોકોને પ્રશ્નો કહ્યા હતા તે પ્રશ્ન તૈયાર પણ કરી લીધા હશે. તો હવે આપણે આ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તેમાં યુનિટ 4ની વાત કરીએ. તો યુનિટ 4 છે તે છે ઔદ્યોગિક નોકરશાહી. તો હવે આ જે યુનિટ છે તેમાં આપણે લોકોએ 3 મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એક તો ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ અને તેની વ્યાખ્યા, બીજો મુદ્દો છે તે ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણો, અને ત્રીજો મુદ્દો છે તે લાઈન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. આ 3 મુદ્દાઓ છે તેની આપણે લોકોએ આ યુનિટમાં ચર્ચા કરવાની છે. તો આજના આ વિડીયોમાં આપણે લોકો પહેલાં તો આ યુનિટની પૂર્વ ભૂમિકા જોઈશું, અને પછી જે ઔદ્યોગિક નોકરશાહી છે તેના અર્થ વિશેની આપણે લોકો ચર્ચા કરીશું. એટલે આજના આપણા વિડીયોના 2 મુદ્દા છે, એક તો તેની પૂર્વ ભૂમિકા અને બીજું ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ. તો હવે આપણે પહેલાં તો તેની પૂર્વ ભૂમિકા જોઈએ. તો ઉદ્યોગ છે, ઉદ્યોગ અર્થાત કારખાનું, એ એક સામાજિક વ્યવસ્થા તરીકે સ્તર રચના એટલે કે દરજ્જાના જે કોટિક્રમની વ્યવસ્થા છે તેની ખાસિયત ધરાવતું આપણને જોવા મળે છે. વિશાળ પાયા પર જે ઔદ્યોગિક સંગઠનના જે સંચાલન કાર્ય માટે રચાયેલા જે પગારદાર કર્મચારીઓ છે અને સંચાલકો છે તેના કોટિક્રમિક માળખાને સામાન્ય અર્થમાં આપણે લોકો નોકરશાહી તરીકે ઓળખાવી શકીએ. એટલે કે જે પગારદાર કર્મચારીઓ છે જેને પગાર વેતન ચૂકવવામાં આવતું હોય છે, અને તેની જ સાથે જે ઉદ્યોગોના સંચાલકો છે તે સંચાલકો અને આ પગારદાર કર્મચારીઓની એક કોટિક્રમિક માળખાની રચના કરવામાં આવેલી આપણને ઉદ્યોગમાં જોવા મળે છે તેને કહેવામાં આવે છે આવા માળખાને જે કોટિક્રમિક માળખું છે તેને કહેવામાં આવે છે નોકરશાહી. તો ઉદ્યોગનું સંચાલન છે તે નોકરિયાતો દ્વારા થતું હોવાથી આ સંચાલન તંત્રને શું કહેવામાં આવે છે? તો કે ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક રીતના તમે લોકો કહી શકો કે કોઈ પણ ઉદ્યોગ છે તેનું સંચાલન છે તે નોકરિયાતો દ્વારા થતું હોય છે, અને આ નોકરિયાતો દ્વારા સંચાલન થતું હોવાના પરિણામે આ જે સંચાલન તંત્ર છે તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે આપણે ઓળખાવી શકીએ. સ્નીડર નામના એક વિદ્વાન છે તે કહે છે કે મોટા પાયા પરનો ઉદ્યોગ સામાજિક રીતના સંગઠિત થયેલો હોય છે. આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા હતા કે આપણને ઉદ્યોગમાં સામાજિક સંગઠન જોવા મળતું હોય છે, અને તે સંગઠનના સ્વરૂપનું આપણને જોવા મળે છે. એટલે કે જે ઉદ્યોગ છે તે સામાજિક રીતના સંગઠિત થયેલું છે, તેમાં આપણને સંગઠન જોવા મળે છે એવું આપણે લોકો, અગાઉ મેં તમને લોકોને એક હોર્થોન પ્રયોગ કરાવ્યો હતો તેમાં એની સમજૂતી આપી હતી, જેને સમાજશાસ્ત્રીઓ નોકરશાહી તરીકે ઓળખાવે છે. સમાજશાસ્ત્રીઓ જ્યારે નોકરશાહી શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેઓ અસમાન વ્યક્તિના બુદ્ધિપૂર્વકના સમન્વયવાળા સંગઠનનો નિર્દેશ કરે છે. જો આપણે જોઈએ છીએ કે ઉદ્યોગમાં પટ્ટાવાળા હોય, પછી મેનેજર હોય, પછી પગારદાર કર્મચારીઓ હોય, આવી રીતના અનેક લોકો છે એ શું કરતા હોય છે, કાર્ય સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે, કામ કરતા હોય છે. પણ આ જે વ્યક્તિઓ છે જેની વચ્ચે અસમાનતા હોય છે, જેના હોદામાં જે અસમાનતા હોય છે, તે વ્યક્તિઓના જે બુદ્ધિપૂર્વકના સમન્વય છે તે સમન્વયવાળા સંગઠનને જે સમાજશાસ્ત્રીઓ છે તે શું કહે છે, નોકરશાહી તરીકે ઓળખાવે છે. એના માટે નોકરશાહી શબ્દ એવો પ્રયોગ કરે છે. વધુમાં આપણે એમ કહી શકીએ
કે નોકરશાહી છે તે ઔપચારિક સંગઠનનો એક પ્રકાર છે. આ ઔપચારિક અને અનૌપચારિક આપણે લોકો SYBA પેપરમાં જે તમારું હતું ગ્રામીણ સમાજશાસ્ત્ર એમાં જે યુનિટ 5મું હતું તેમાં આપણે લોકો સમજી ગયા હતા કે કોને ઔપચારિક સંગઠન કહેવાય અને કોને અનૌપચારિક સંગઠન કહેવાય. ઔપચારિક સંગઠન એટલે કોઈ હેતુ માટે થઈને જે સંગઠનની રચના કરવામાં આવી હોય તેને ઔપચારિક સંગઠન કહેવાય છે, અને ઔપચારિક સંગઠનમાંથી પછી એ હેતુ સિદ્ધ કરતા કરતા એક બીજા સંગઠનનું નિર્માણ થાય છે જેને અનૌપચારિક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો નોકરશાહી છે તે કેવું સંગઠન છે? ઔપચારિક, અને તે રાજ્ય, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય, લશ્કર, આરોગ્ય, શિક્ષણ, ધર્મ એમ પ્રત્યેક ક્ષેત્રના મોટા પાયાના જે ઔપચારિક સંગઠનો છે તેમાં અસ્તિત્વ ધરાવતું આપણને જોવા મળે છે. પરસ્પર જે સંબંધિત ઘટક જૂથો છે તેની સુગ્રથિત વ્યવસ્થાને સંગઠન કહેવાય, અને જે સંગઠનનું રચનાતંત્ર આયોજનપૂર્વક પહેલેથી નક્કી કરવામાં આવ્યું હોય અને તે અમુક નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે ગોઠવવામાં આવ્યું હોય તો તેવા સંગઠનને શું કહેવામાં આવે છે? ઔપચારિક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું કે કોઈ હેતુ માટે કોઈ સંગઠનની રચના થઈ હોય તો તેને ઔપચારિક સંગઠન કહેવાય. અને ઔદ્યોગિક સંગઠનમાં બે પ્રકારના સંગઠન હોય છે, એક ઔપચારિક અને બીજું અનૌપચારિક. અનૌપચારિક સંગઠન છે તે મેં આગળ જ તમને કીધું કે તે ઔપચારિક સંગઠનમાંથી જ વિકસેલું હોય છે. કામદારોના જે અનૌપચારિક જૂથો છે, ગુપ્ત મંડળીઓ જે છે તેને અનૌપચારિક સંગઠન તરીકે આપણે ઓળખાવી શકીએ. ઔદ્યોગિક સંગઠનના જે ઔપચારિક સંગઠન છે તેને નોકરશાહી કહેવામાં આવે છે, અને ઔદ્યોગિક સંગઠનના જે ઔપચારિક સંગઠનમાં તેના ભાગરૂપ એક સંગઠનની જે કોટિક્રમિક ગોઠવણી છે તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખવામાં આવે છે. આમ નોકરશાહીનો જે ખ્યાલ છે તે આપણે ઔપચારિક સંગઠનના આધાર ઉપર રજૂ કરી શકીએ. તો નોકરશાહીનો ખ્યાલ છે તે મેક્સ વેબરે આપ્યો છે. ફરીથી કહું છું કે નોકરશાહીનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે, અને તે શું કહે છે કે પ્રવૃત્તિઓનું જે નોકરશાહી સંગઠન છે તે આધુનિક યુગનું મહત્વનું લક્ષણ છે. માર્ટિન ડેલ નામના વિદ્વાન પણ નોંધે છે કે બધા જ પ્રકારના જે આધુનિક વિશાળ કક્ષાના સંગઠનો છે તેમાં નોકરશાહી પ્રકારના સંગઠનો વિકસેલા આપણને જોવા મળે છે. તો અહીં આપણે આ યુનિટમાં પહેલાં તો ઔદ્યોગિક નોકરશાહી કોને કહેવાય તેની સમજૂતી મેળવીશું, ત્યારબાદ નોકરશાહીના જે સાર્વત્રિક લક્ષણો છે તેને તપાસીશું, અને ત્યારબાદ જે ઔદ્યોગિક નોકરશાહી છે તેના ઉદ્ભવ વિકાસનો ખ્યાલ મેળવીને ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણોની સમજણ મેળવીને છેલ્લે આપણે નોકરશાહીના એક લક્ષણ તરીકે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન વિશેનો પરિચય આપણે આ યુનિટમાં મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે લોકો જોઈએ ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ, એટલે કે તેનો અર્થ અને તેની વ્યાખ્યા. તો ઔદ્યોગિક નોકરશાહી છે તેનો અર્થ આપણે પહેલાં જોઈએ. તો આ અર્થ પહેલાં તો હું તમને લોકોને એક વ્યાખ્યા છે તે કહી દઉં, જે વ્યાખ્યા મિલર અને ફોર્મે આપી છે. તો આ વ્યાખ્યા કઈ છે તો એ જોઈએ. નોકરશાહી એ સંગઠનનું એવું સ્વરૂપ છે જેમાં કાર્ય એ સત્તાની બાબતમાં એકબીજાના સંદર્ભમાં હોદાઓની ગોઠવણી બૌદ્ધિક રીતે કરવામાં આવી હોય છે. તેમાં દરેકની સત્તા અને કાર્યક્ષેત્ર છે તે નિયમો દ્વારા નિર્ધારિત હોય છે. કોટિક્રમિક વિભાગો એક હતું સત્તા સાથે સત્તા નીચે સંગઠિત થયેલા હોય છે, અને રેકોર્ડ રાખવા માટે કર્મચારીગણ હોય છે. તેમજ દરેક વિભાગમાં નિષ્ણાંત કર્મચારીગણ પણ આપણને જોવા મળે છે. આ વ્યાખ્યા આપી છે મિલર અને ફોર્મ એ. તો આને આપણે સમજીએ કે ઉદ્યોગ છે તેના વહીવટ કાર્યોનું સંચાલન કરવા માટે અનેક વ્યક્તિઓ છે તેની જે કામગીરી છે તેનો સમન્વય કરવો, અને એ સમન્વય કઈ રીતના કરવાનો તો કે બુદ્ધિપૂર્વક તેનું આયોજન કરવું અને તેને કોટિક્રમિક સંગઠનમાં
એ ગોઠવવું, તો આ જે પ્રકારની ગોઠવણ છે તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખાવી શકાય, એવું અહીંયા ઘણા વિદ્વાનોએ કીધું છે. અને મિલર અને ફોર્મ પણ આ જે વ્યાખ્યા છે તે આપતા નોંધે છે. જેવી રીતે સરકારનો વહીવટ પગારદાર કર્મચારીઓ અને અધિકારીઓ તરીકે ઓળખાતા નોકરિયાતો દ્વારા ચાલે છે અને એ વહીવટતંત્રને સરકારી નોકરશાહી કહેવામાં આવે છે, એવી જ રીતે ઉદ્યોગનો વહીવટ પણ પગારદાર કર્મચારીઓ અને મેનેજરો દ્વારા ચાલતું આપણને જોવા મળે છે અને તેના વહીવટતંત્ર કે સંચાલન તંત્ર છે તેને નોકરશાહી તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે યુનિવર્સિટીઓ, લશ્કર, સિવિલ હોસ્પિટલ, ધર્મ સંગઠન, કામ સંઘો વગેરે મોટા પાયા પરના જે ઔપચારિક સંગઠનો છે તે નોકરશાહી પ્રકારના માળખા તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એમ હતો કે સરકાર છે તે પોતાનો વહીવટ પગારદાર કર્મચારી અને અધિકારીઓ દ્વારા ચલાવે છે, તો ઉદ્યોગ છે તે પણ વહીવટી પગારદાર કર્મચારીઓ અને મેનેજરો દ્વારા પોતાનો વહીવટી તંત્ર છે તે ચલાવતું જોવા મળે છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે તેને આપણે લોકો ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખાવી શકીએ. બીજી એક વ્યાખ્યા તમને લોકોને સમજાવું તો તે આપી છે યુઝિન સ્નીડરે. તો એ કહે છે કે નોકરશાહી છે તે મૂળભૂત રીતે કોટિક્રમિક સંગઠન છે અને જેમાં મુખ્ય આંતરક્રિયા ઊભી દિશામાં આગળ વધે છે, એટલે કે ઉપરી અધિકારી અને તેના હાથ નીચેના અધિકારી કર્મચારીઓ વચ્ચે સતત આંતરક્રિયાઓ થતી હોય છે. એટલે ઊભી પ્રકારની, પહેલાં કોણ આવે છે તો ઉપરી અધિકારી અને ત્યાર પછી કોણ આવે છે તો તેના નીચેના અધિકારી કર્મચારી. આમ નોકરશાહી માળખામાં જે આંતરક્રિયાની દિશા ઊભી હોય છે તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં એ એમ કહે છે કે નોકરશાહી છે તે માળખા દ્વારા બાજુની વ્યક્તિઓ સાથેના ગમે તે સામાજિક સંબંધો નિયત કરવામાં આવ્યા હોય પરંતુ તે કોટિક્રમની કક્ષાએ જોવા મળે છે. ટૂંકમાં જ્યાં તમને લોકોને જે ઉદ્યોગમાં કોટિક્રમિક માળખું જોવા મળતું હોય, એટલે કે માલિક, મેનેજર પછી તેના નીચે હાથ નીચે કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ અને એની નીચે કામ કરતા કર્મચારીઓ, તો આ જે ઊભી પ્રકારની એક વ્યવસ્થા જે ઉદ્યોગમાં જોવા મળતી હોય તેને સામાન્ય અર્થમાં ઔદ્યોગિક નોકરશાહી તરીકે ઓળખાવી શકીએ. ટૂંકમાં આ પ્રકારના જે રચનાતંત્રમાં જે સૌથી ટોચની વ્યક્તિ છે તે સંગઠનને માર્ગદર્શન આપે છે. એ તો સ્વાભાવિક જ છે કે આપણા પ્રિન્સિપાલ છે તે કેવી વ્યક્તિ છે, તો કે ટોચની, અને એ શું કરે છે, આપણે બધાને માર્ગદર્શન આપે છે અને નિયંત્રણ પણ તેના જ હસ્તક સોંપવામાં આવેલું હોય છે. સૌથી નીચેના જે સ્તરના કામદારો છે તેમના બોસને કામનો રિપોર્ટ આપે છે અને આ બંને વચ્ચેના મધ્ય સ્તરના માણસો પણ તેમની નીચેના માણસો પર સત્તા ભોગવે છે અને ઉપરના માણસોને તાબે થયેલા જોવા મળે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે સૌથી ઉપરી અધિકારી, વચ્ચેના લોકો અને સૌથી નીચલા લોકો આ બધા સાથે મળીને શું કરતા હોય છે, કાર્યરત થયેલા આપણને જોવા મળે છે. આમ નોકરશાહી માળખાના સત્તાના પિરામિડમાં સત્તા તાબેદારીના સંબંધો રહેલા હોય છે. સૌથી ઉપરી અધિકારીના એના મધ્યસ્થ સ્તરના માણસો ઉપર સત્તા અને એના મધ્ય સ્તરના માણસોની તેનાથી નીચેના માણસો ઉપરની સત્તા, આ રીતની પિરામિડ એક વ્યવસ્થા આપણને આ ઔદ્યોગિક નોકરશાહીમાં જોવા મળે છે. તેમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતો ઉપરી તેની નીચેના સુપરવિઝરી કામ કરતા તંત્ર ઉપર ધ્યાન રાખે છે. કામદારો તેનાથી ઉપરના બધા ઉપરીઓથી અસંતુષ્ટ હોય છે, પીડાતા હોય છે, ત્રાસનો અનુભવ કરતા હોય છે અને વિભાગોના જે ઉપરીઓ, ખાતા ઉપરીઓ, સુપ્રિન્ટેન્ડન્ટ્સ અને મેનેજરો અને સુપરવાઇઝરો એકબીજાથી તેમના ઉપરીઓથી ચિંતિત હોય છે અને બીજી બાજુ તેઓ જેના ઉપર ઉપરીપણું ભોગવતા હોય છે તેઓથી પણ ચિંતિત હોય છે. કારણ કે દરેક સ્થાનની જે અમુક કાર્ય કરવાની જવાબદારીઓ હોય છે અને તેનો જવાબ છે તેમને ઉપરી અધિકારીને આપવાનો રહેતો હોય છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ હતો કે ઔદ્યોગિક નોકરશાહી છે તે એક એવું સંગઠન છે કે જેમાં કાર્ય કરતી જે સત્તાની બાબત છે
તેમાં જે કોઈ સભ્યો ગોઠવાયેલા હોય છે તે પોતાના સત્તાની હોદાની રૂએ બૌદ્ધિક રીતના ગોઠવાયેલા આપણને જોવા મળે છે. આવી જે બાબતો છે જ્યાં જોવા મળતી હોય તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે આ એક કેવી રચના છે, પિરામિડ છે, કે ઊભું એક પિરામિડ છે અને ઊભી લીટી ધરાવતી એક માળખાકીય એક ઊભું માળખું આપણને આમાં જોવા મળે છે, જેમાં ઉપરી અધિકારીઓ, તેનાથી નીચેના અધિકારીઓ અને નીચેના મધ્યસ્થી અધિકારીઓ અને મધ્યસ્થી અધિકારીઓ તેનાથી નીચેના અધિકારીઓ ઉપર પોતાની સત્તા ભોગવતા આપણને જોવા મળે છે. તો આ થયો ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ. હવે પછી આપણે લોકો ઔદ્યોગિક નોકરશાહી છે તેના લક્ષણોની સમજૂતી હવે પછીના વિડીયોમાં મેળવીશું. તો આ જે યુનિટ છે ઔદ્યોગિક નોકરશાહી યુનિટ 4, તેમાં ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ, તેના લક્ષણો, લાઈન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, આ ત્રણ જ મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે, સમજૂતી મેળવવાની છે. તો હવે આ જે ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ છે તે સમજી વિચારી અને લખી લેજો. હવે પછી આપણે તેના લક્ષણો સાથે મળીશું.